Subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. IIM बाद હવે GDU માં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. અહીં સ્ટાફના 10 થી વધારે કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગત સપ્તાહે કુલપતિ નવીન શેઠને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે, પરંતુ GDU રજિસ્ટ્રાર KN ખેરને પણ કોરોના પોઝિટિવ છે અને સ્ટાફના પણ 10 થી વધારે કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ અન્ય સ્ટાફના પણ રિપોર્ટ કઢાવવામાં શરૂ કરવામાં આવ્યા છે. એક સાથે આટલા કર્મચારીઓને પોઝિટિવ આવતા GDU માં ભયનો માહોલ ફેલાયો છે. બે ત્રણ દિવસ પહેલા IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. GDU કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. GDU ના વાઇસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે ઉપરાંત બે પ્રોફેસર સહિત 3 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. GDU માં COVID-19 ના કુલ 6 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ GDU કેમ્પસને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે અમદાવાદ IIM માં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70 પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં IIM માં 70 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. IIM દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIM માં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 27 માર્ચે 109 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 8 લોકો પોઝિટિવ આવ્યા હતા.